ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણમાં કલસર વિશે ભણવાનો છે કયો કલસર આપણે છે એ આગળ પાઠમાં સૌથી પૂછીમાં પાઠ પ્રશ્નો એકથી પાંચ સુધી પૂર્ણ કરી ગયા બરાબર ને હવે પાઠ એક વાંદરાને વાંચતા ન આવડે ત્યાં પ્રશ્ન સાતથી આપણે જોવાનું છે ચલો આપને સવાલ જવાબ જોઈએ છૂટી ગયેલા શબ્દ શોધો અને વાક્ય ફરીથી લખો શું કરવાનું છે છૂટી ગયેલો શબ્દ છે તેને શોધીને વાક્ય ફરીથી લખવાનું છે તો જે શબ્દ છૂટી ગયો છે 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 એની નીચે શું કરવાનું તમારે લીટી કરવાની એટલે તમને ખ્યાલ આવે ચલો આપણે પહેલાં જોઈએ ઉદાહરણ બારે માસે એક ઝાડથી બીજા પર ફરતો રહે તો શું જવાબ આવશે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે પેલું ખટખટે ઘર પાસે અચરજ જોયું ખટખટે એક ઘર પાસે અચરજ જોયું તો એક છે એની નીચે લીટી બીજો સવાલ બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા છે બિચારા વાંદરા ભાઈ ઠંડીથી કેવા થથરે છે થથરે છે એ શબ્દ લખવાનો અને નીચે લીટી કરવાની એટલે તમને ખ્યાલ આવે કે આ શબ્દ છે એ નવો છે ત્રીજો ઉનાળામાં ગરમ લીલા લાગશે ને ચોમાસામાંય બચી શકાશે શું કે છે ચોમાસામાંય બચી શકાશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે ઓછી અને વરસાદથી આ બે શબ્દ છે એ નતા આવ્યા તો મેં લખ્યા છે ત્રીજું ખટખટ એ તારે નથી બનાવવું ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું એ છે એવી રીતે સવાલ આવશે પાંચમું વાંદરાઓ વાંદરાઓએ એન બનાવ્યું તે જ બનાવ્યું વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું એવી રીતે છે એ લખાય છે હવે પ્રશ્ન આઠ ઋતુ ઓળખો અને લખો ઋતુ ઓળખીને તમારે લખવાનું છે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે શિયાળો કઈ ઋતુ આવશે શિયાળો બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા કઈ ઋતુ આવશે ચોમાસું સુઘરી માળામાં ઝૂલતી હતી ઉનાળો વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા ચોમાસું વાંદરાઓએ માણસોની નકલ કરી શિયાળો છઠ્ઠું ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા ઉનાળામાં સાતમું આકાશમાંથી વરસે આગ ડોસી અને પવન નાખ ઉનાળો શું આવશે ઉનાળો સળગાવીને લાકડા તાપણું કરે માકડા શું આવશે શિયાળો ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરમાં છાપરા શિયાળો ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ ચોમાસું પેજ નંબર નવ પૂર્ણથી અને પેજ નંબર દસ ઉપર જોવો પ્રશ્ન નવ છે તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો તમારે તમારું નવું ઘર બનાવો તો તે ઘર કેવું હોય તે તમારે લખવાનું છે ક્યાં હોય કેવું હોય કેવી વ્યવસ્થા હોય કેવા રંગનું હોય શું નામ રાખશો તે તમારે લખવાનું છે મારું નવું ઘર ચલો મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય બધાને શાંત વિસ્તાર જ ગમે ને કોઈને અવાજ થતો હોય એ ગમે ના ગમે મારું નવું ઘર બહુ મોટું ન હોય પરંતુ તેમાં બધી સગવડ હોય ઘર છે એ મોટું ન હોય છતાં પણ સગવડ છે એ બધી હોય દિવાનખંડ મોટો હોય તેમાં સોફા અને રંગીન ટીવી હોય શું કે છે એમાં છે એ સોફા અને રંગીન ટીવી હોય તેમાં બે પંખા હોય દિવાલ પર એક બે ફોટા હોય અને એક દિવાલ ઘડિયાળ હોય એક બે ફોટા અને દિવાલ ઘડિયાળ હોય એવું સરસ ઘર હોય મારું ઘર આછા ક્રીમ કલરનું હોય કેવું હોય આછા ક્રીમ કલરનું હું મારા ઘરનું નામ સ્વર્ગ રાખું શું રાખું સ્વર્ગ જો પ્રશ્ન પ્રશ્નદસ્ત છે વાતચીત મૌખિક તમારે જાતે કરવાની છે પેજ અહીંયા પ્રશ્ન દસ પેજ નંબર દસ છે એ પૂરા થાય છે અને પ્રશ્ન દસ તમારે જાતે કરવાનો છે પેજ નંબર અગિયાર ઉપર છો પ્રશ્ન અગિયારમો જોડો અને વાંચો ટીકુ બહેન તો ચ આવશે વાંચવાનું ખૂબ ગમતું બે નંબર તેનું લેશન ઘ આવશે વાર્તાનો જીન કરી આપતો ત્રીજું તેના ઘરમાં કો આવશે ઘણી બધી ચોપડીઓ હતી ચોથું તે પલંગ નીચે ગ આવશે સંતાઈને વાંચતા હતા પાંચમું બધા બહેન બહેનને ખ બૂમો પાડી શોધતા હતા પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે લખો ઉદાહરણ નખી શો શોખીન ડીપચો ચોપડી નસલે લેશન એડીફ ફળીએ નહેપ કુટી ટીકુ બહેન ગલમ પલંગ જ્ઞા આજ્ઞા અ અજવાળા ડીપોટિસો સોટી પાઠી રક્ષ અ અક્ષર નલિત ન મ ભી ભી મ મગીર રંગી ન મોબુ મોબૂબુમો હવે છે એ પ્રવૃત્તિઓ છે ચાલો પ્રવૃત્તિ આપણે કરીએ પ્રશ્ન લખો ચાર અક્ષરનું એક નામ નામના છેલ્લા બે અક્ષરો છે તર જો આ બે અક્ષરો છે એ તર ત્રીજો અને પહેલા અક્ષરની બંને તક તો એ કોણ હશે શું કીધું છે ત્રીજો અને પહેલો અક્ષર છે એ તક આ ત્રીજો તો છે તો શું આવશે કબૂતર વાક્ય બનાવવાનું છે કબૂતરને ચણતા જોવાની મજા પડે બીજું ચાર અક્ષરનું એનું નામ નામના પહેલા બે અક્ષર કરો ક રો પહેલા અને છેલ્લા અક્ષરની બંને કયો પહેલો અને છેલ્લો તો કે કયો અક્ષર તમે ધારશો તો મળશે આઠ એ કોણ કરોડિયો કોણ લખવાનું કરોડિયો વાક્ય કરોડિયો સતત ઉધમ કરવાનું શીખવે છે પેજ નંબર અગિયાર પૂર્ણ થયા અને પેજ નંબર બાર પણ જોવો ત્રીજું ચાર અક્ષરનું એનું નામ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરની બંને ચરકો ચોથો અને પહેલો અક્ષરની બંને લોક તો એ કોણ હશે શું કીધું ચ ર ક ઊંધું છે પછી લો ક લો અને ક તો એ કોણ આવશે કરચલો કોણ કરચ કરચલો એક જળચર પ્રાણી છે ચોથું ચાર અક્ષરનું છે નામ પહેલા અને બીજા અક્ષરની બંને દર પહેલા જ ને બીજો દ ર પહેલા અને ચોથા અક્ષરથી દડો દ ને ડો પહેલા ત્રણ અક્ષરથી બંને એક કારીગર દ રજી કપડાં સીવે તે તો એ કોણ હશે દરજી કોણ દરજીડો દરજીડો પાંદડાને સીવીને માળો બનાવે છે પાંચમું પાંચ અક્ષરનું છે નામ પહેલા બે અક્ષરથી બને કાન પહેલા અક્ષરથી શું બને કાન ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા બને ખરો ખ ને રો ત્રીજો ને પાંચમો ચોથો અક્ષર માથામાં પડીએ તો ખંજવાળ આવે એ કોણ જુ માથામાં ખંજવાળ આવે ને ટોલા પડ્યા હોય આપણે ટોલા કહીએ આપની ભાષામાં જુ ઓછું કહેવાય જુમાં ખબર નહીં પડે એટલે મેં કીધું ચવલા માથામાં પડે એ ટોળા બરાબર ને તો એમ કે છે જુ તો કયો શબ્દ બનશે કાન ખજુ રો કાન ખજુરો ચોમાસામાં ફરતો દેખાય છે નીચેના ચિત્રો ઓળખી તેના નામ લખો આ તો તમને જાતે પણ આવડે આવડે ને ચલો તો આપને હું લખાવી દઉં છું કોણ છે ઉંદર ચકલી તેતર સમડી ચામાચીડિયું બકરી આ કોણ છે સિંહ આ વંદો આ કોણ છે ગાય પેજ નંબર બાર પૂર્ણ થયા અને પેજ નંબર ચૌદ ઉપર જુઓ સોરી પેજ નંબર તેર ઉપર જુઓ પ્રશ્ન ત્રણ નીચેના કોષ્ટકમાંથી આવેલા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ જીવજંતુઓના રહેઠાણના નામ શોધીને ચોરસ એટલે કે ગોળ કરો અને તેની સામે લખો એટલે આમાં ગોળ કરતું જવાનું છે જવાબ લખતું જવાનું છે માણસ ક્યાં રહી ઘરમાં તો અહીંયા ઘર છે ને એમાં ગોળ કરો તેતર ઝાડુ ઝાડુ બકરી વાડો વાડો સિંહ બોડ બોડ વંદો તિરાડ તિરાડ ઉંદર દર ચકલી માળો નીચેના ચિત્રો ઓળખી તેની નીચે શિયાળો ઉનાળો કે ચોમાસું લખો કઈ ઋતુમાં ચિત્ર છે તે તમારે લખવાનું છે પહેલામાં વરસાદ પડે છે તો શું આવશે ચોમાસું બીજામાં નાય છે બહુ સુરત દાદન ગરમી થતી હોય તો ઉનાળો આ ત્રીજું ચિત્ર છે તાપણી કરે છે તો શિયાળો પાંચમું મોટેથી ગાવો ઉખાણા જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી ક્યુ વળી ડાળે લટકે જેનું ઘર જેનું ઘર છે એ ડાળે લટકે એવું પક્ષી કોણ છે કોનું ઘર ડાળે લટકતું હોય સુઘરી કોણ સુઘરી બીજું સવારે આવે સાંજે જાય કોઈને જાણે કે સંતાય કોણ છે ઈ સુરજ કોણ સુરજ ચલો અહીંયા આપનો છે પાઠ પૂર્ણ થાય છે બાય બાય